જય શ્રી કૃષ્ણ. આ જુઓ, કાલે વરસાદ બહુ આવ્યો હતો એટલે ગાય નીચે થોડુંક આપણે કાચું છે, પાકું તળ નથી નાખેલું એટલે ગાય નીચે એક બાજુ વરસાદનો ગારો ને એક બાજુ ગૌખળનો ગારો એટલે થોડુંક રબડું જેવું થઈ ગયું છે. એટલે અહીંથી આ કોરો ટાસ લઈ જઈ છે અને ટાસ લઈ જઈશ અને ગાયના પગમાં નાખી દઈશું અને અમારે જો આવા પથ્થર આવે આ પથ્થર તારવતા તારવતા આપણે ટાસ ભરવો પડે. હવે પાછો આ પથ્થર ગાયના આંચળના અડે એટલે લોહી નીકળી જાય તો દોવામાં પાછો આપણે આપણે પ્રોબ્લેમ થાય. આ બળદ ગાડી છે અમારી, બળદ ગાડીને પેલા બળદથી દોડતા હતા અને હવે આપણે ટ્રેક્ટરનો હુક બનાવી દીધો છે એટલે ટ્રેક્ટરથી લઈ જાય એટલે બળદને એટલું ઓછું હેરાન બેતી થાય. જો અમારે અહીં પથ્થરવાળો જ વિસ્તાર હોય અમારો, આવા પથ્થર હોય મોટા મોટા, જો આપણે જેસીબી ખોદવી એટલે આવા આવા પથ્થર નીકળે. જો આ સાઈડ આ બધા પથ્થર પડ્યા જોયા, આપણે જેસીબીથી ખોદવી 2-2.5 ફૂટનો 2-2.5 ફૂટ જ દળ હોય જમીનનો, બાકી બધો આવો ટાસ જ હોય. આમાં તમને ક્યાંય કરાળ જમીન જોવા ન મળે, બધો ટાસ જ. તમે જુઓ આ નકરો કાંકરો જ છે, જુઓ જેટલું તમે ખોદ પાવડો મારો એટલે આવો ટાસ જ હાથમાં આવે. આ કાંકરો જ ગણાય એક જાતનો. આમાં તમે ક્યાંય શાંતિથી પલાઠી વાળીને બેહી ન શકો, અમે એવો કાંકરો જ હોય નકરો. એક જોતા સારું, અમારે ગાયું નીચે બહુ રબડી ન થાય, ગારો ન થાય બહુ ચોમાસામાં. આવું કાંઈક ઘણા કરાળ જમીનવાળા હોય, પશુપાલન કરતા હોય, રાયડું નાખતા હોય ચોમાસામાં કે ભાઈ અમારે ગાયું હેઠે ટાસ નાખવો છે પણ ક્યાંથી લાવ્યો એમ. અને અમારે સારું છે આ બધા. આમ જો આઘા દેખાય બધા ડુંગર જ છે, આ બધા ડુંગર જ છે. આપણે જો અમારો કાળું અમારી ધાર ઉપર ચડી ગયો, કાળું જોયું ને, જો પૂછડી લાવે કાળું એટલે કાળું બાકી. આપણો સુજલભાઈ આપણે ફરતી બાજુનો સીન બતાવો, જો કેટલી પવન ચક્કીને બધું કેટલું મસ્ત દેખાય છે. પાછળની સાઈડમાં બધે પાછળની સાઈડ બહુ પવન ચક્કી છે આપણે, આથમણી સાઈડમાં જો રોડ ટસ આપણે વાડીશું વાહન પર જાય છે. કેવી હરિયાળી છે જોઈ લે. પછી થોડાક છાણવા સીધા કરશું અને પછી દોઈ લેશું. તો હારવા લાવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.